નમસ્તે મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ આગળનું મોડલ પેપર, એટલે કે નેક્સ્ટ મોડલ પેપર. આપણે અગાઉના મોડલ પેપર મિત્રો આપણી ચેનલમાં મૂકેલા છે, જે મિત્રોએ હજી સુધી નથી જોયા તે એક્ઝામ પહેલાં જરૂરથી જોઈ લેજો. તમને એક્ઝામ સમયે ઘણા બધા પ્રશ્નો તેની અંદરથી મદદરૂપ થશે ક્યાંક ને ક્યાંક. તો મિત્રો જરૂરથી તે વિડીયો જોઈ લેજો, અને આ વિડીયો પણ તમે 100 પ્રશ્ન છે આ મોડલ પેપરમાં, તે 100 પ્રશ્નોને તમે એકવાર જોઈ લેજો. તો મિત્રો, આ પ્રશ્નોનો તમને જો ઉપયોગી થાય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ ફિલ્મો કયા દેશમાં બને છે, તો તેનો જવાબ આવશે ભારત. ક્વેશ્ચન નંબર 2 છે કે પિનકોડમાં પ્રથમ 2 અંક શું દર્શાવે છે, તો તેનો જવાબ આવશે રાજ્ય. એટલે પ્રથમ 2 અંક આપેલા હોય પિનકોડમાં તે રાજ્યનો કોડ હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે, સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે, તો હૈદરાબાદ. ક્વેશ્ચન નંબર 4 છે, કઈ કંપની ONGCને હેલિકોપ્ટર સેવા આપે છે, તો તેનો જવાબ આવશે પવનહંસ. ક્વેશ્ચન નંબર 5 છે, રફાલ શું છે, તો રફાલ એક યુદ્ધ વિમાન છે. ક્વેશ્ચન નંબર 6 છે કે શારદાપીઠ ક્યાં સ્થળે આવેલ છે, તો તેનો જવાબ આવશે દ્વારકા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો, તો શ્રેણીમાં છે 3, પછી 4, પછી 9, પછી 6, 27 અને 8, અને એની પછી ખાલી જગ્યામાં, તો એની જગ્યાએ શું આવશે, તો તેમાં આવશે જવાબ 81. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 છે કે જો 1 જાન્યુઆરી 2014 રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 રોજ કયો વાર આવશે, તો તેમાં જવાબ આવશે ગુરુવાર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 છે કે 10 માણસ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે, જો આ કામ 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ, તો મિત્રો આમાં 10 × 10 કરો એટલે 100 માણસો જોઈએ, તો તેનો જવાબ આવશે 100 માણસો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 છે, કઈ સંખ્યા સૌથી મોટી છે, તો નીચે 4 ઓપ્શનમાં છે, -10, -20, -30 અને -40. તો મિત્રો માઇનસમાં જે નાની સંખ્યા હોય તે સૌથી મોટી હોય છે, તો અહીંયા જવાબ આવશે -10, કારણ કે -10 સૌથી નાની જગ્યા છે, નાની સંખ્યા છે આપેલ સંખ્યામાંથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 છે કે 1000 × 0.05 × 0.01 × 100, તો તેનો જવાબ શું આવશે, તો કે 50. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 છે કે તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા, આ સૂત્ર કોણે આપ્યું હતું, તો તેમાં જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોના સ્મારકનું શિલારોપણ કર્યું હતું, તો તેમાં જવાબ આવશે શિવાજી મહારાજ. જે શિવાજી મહારાજનું વિશ્વનું સૌથી ઊંચું સ્મારક બનાવવાનું છે તેવી જાહેરાત કરી છે, અને તેનું ઉદ્ઘાટન આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, પણ તે હજી બની નથી ગયું. શિવાજી મહારાજનું બનાવવાની જાહેરાત કરી છે, તો અત્યારે હાલમાં વિશ્વનું સૌથી મોટું પ્રતિમા કે તો આપણે સરદાર વલ્લભભાઈ પટેલની આવશે, જે આપણે સાધુ બેટ એટલે કે નર્મદા જિલ્લામાં બનાવેલી છે નર્મદા નદીના કિનારે. તો મિત્રો તેમાં અત્યારે સૌથી મોટી આવશે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 છે કે 2 જૂન 2014 રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું, તો તેમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ. એટલે કે તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી 2 જૂન 2014 રોજ અલગ પડ્યું, તો તે કેટલામું રાજ્ય હતું, તો 29મું રાજ્ય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 જોઈએ કે સંપૂર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે, તો તેમાં જવાબ આવશે 24 કેરેટ. ક્વેશ્ચન નંબર 16 છે કે ગુજરાત રાજ્યની વિધાનસભામાં કેટલી બેઠકો છે, તો વિધાનસભાની કે ગુજરાત વિધાનસભાની ટોટલ બેઠકો છે 182 અને લોકસભાની 26 અને રાજ્યસભાની 11. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 છે, ગુજરાતના પ્રાચીન નગર આનંદપુરનું આધુનિક નામ શું છે, તો કે તેનું આધુનિક નામ છે વડનગર. તો વડનગરના બીજા 3 નામ છે, એક આનંદપુર, એક ચમત્કારપુર અને એક આનર્થપુર, આ ત્રણેય નામથી વડનગર ઓળખાય છે, તો અત્યારે આધુનિક નામ તેનું વડનગર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 જોઈએ કે જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિખૂણો શું બને, તો તેમાં જવાબ આવશે પશ્ચિમ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 છે કે 1 અબજમાં કેટલા મીંડા આવે, તો 1 અબજમાં આપણે જો આંકડામાં લખીએ 1 અબજ, તો તેમાં મીંડા આવશે 9. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 છે, ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે, તો તેમાં જવાબ આવશે આપણે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, જે ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21, સાયલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલ છે, તો તેમાં જવાબ આવશે કેરળ. ક્વેશ્ચન નંબર 22 છે, ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે, તો તેમાં જવાબ આવશે વડોદરા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23 છે કે સાઉદી અરેબિયાની રાજધાની કઈ છે, તો તેમાં જવાબ આવશે રિયાદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 છે, ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી, તો તેમાં જવાબ આવશે બિરલા ભવનમાં.
ક્વેશ્ચન નંબર 25 છે, ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન એટલે કે ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ ક્યાં નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે દુરાંત રેખા. ક્વેશ્ચન નંબર 26 છે કે સત્યના પ્રયોગો પુસ્તક ગાંધીજીએ કઈ જેલમાં લખ્યું હતું? તો યરવડા જેલમાં. તો યરવડા જેલ ક્યાં આવેલી છે? તો કે પુણેમાં, અને પુણે આવેલું છે મહારાષ્ટ્રમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 છે કે ભારતમાં સૌથી વધુ વરસાદ કયા રાજ્યમાં પડે છે? તો તેમાં જવાબ આવશે મેઘાલય, મેઘાલયમાં ચેરાપુંજીમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 છે કે ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે કયું વૃક્ષ સ્વીકારેલ છે? તો તેનો જવાબ આવશે વટવૃક્ષ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29 છે કે એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાં કયા સ્વરૂપે રહેલું હોય છે? તો તેનો જવાબ આવશે બોક્સાઇટ, એટલે કે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે. તો પૃથ્વીના પેટાળમાં આપણને બોક્સાઇટ મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આપણે, ક્વેશ્ચન નંબર 30 છે, તો કે ભારતની સૌથી લાંબી ટ્રેન દિબ્રુગઢથી કન્યાકુમારી જાય છે, આ દિબ્રુગઢ કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો જવાબ આવશે અસમ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર છે 31 કે તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું હોય છે? તો તેમાં જવાબ આવશે નિકોટિન. ક્વેશ્ચન નંબર 32 છે, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો? તો એટલે કે સ્વાતંત્ર્ય દિનના દિવસે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33 છે કે રાષ્ટ્રીય મુદ્રાલેખ સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? તો તેમાં જવાબ આવશે દેવનાગરી. પણ રાષ્ટ્રીય મુદ્રાલેખ આપણો સત્યમેવ જયતે શેમાંથી લેવામાં આવ્યો? તો તેનો જવાબ આવશે મુંડકોપ નિષદ. અને કઈ લિપિમાં છે? તો કે દેવનાગરી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34 છે, ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયા શહેરમાં સ્થિત છે? તો તેમાં જવાબ આવશે પંજાબના અમૃતસરમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35 છે કે બે વખત એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? તો તેમાં જવાબ આવશે સંતોષ યાદવ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 36 છે કે ગીરા અભયારણ્યની રચના કયા વર્ષમાં કરવામાં આવી? તો તેનો જવાબ આવશે 1965. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37, કયા વૃક્ષના લાકડામાંથી કાથો બને છે? તો તેમાં જવાબ આવશે ખેર. તો ખેરના વૃક્ષમાંથી કાથો બનાવવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 38, કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? તો તેમાં જવાબ આવશે ડોલોમાઇટ. ક્વેશ્ચન નંબર 39, કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે? તો નીચે ચાર પાક આપેલા છે, તે ચાર પાકમાંથી કયો પાક છે કે જેમાં ગુજરાત પ્રથમ સ્થાને છે? તો તેમાં જવાબ આવશે એરંડા. ક્વેશ્ચન નંબર 40 છે કે નર્મદા નદીમાં આવેલ કયા બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની? તો આપણે આગળ વાત કરી તેમ નર્મદા નદીના કિનારે સાધુ બેટ જે આવેલો છે તે બેટ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 41, કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? તો તેમાં જવાબ આવશે કપાસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 છે, ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે? તો તેમાં જવાબ આવશે કચ્છ અને જામનગર, આ બે જિલ્લામાંથી સૌથી વધારે બોક્સાઇટ આપણને મળી આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 43, સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે? તો કે 1450 મેગાવોટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 44 છે, તો કે ગુજરાતમાં ડાયનોસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે? તો તેનો જવાબ આવશે બાલાસિનોર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 જોઈએ કે છારી ઢંડ જળ પ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ગુજરાત. ક્વેશ્ચન નંબર 46, કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઝોન નંબર 5, એટલે કે ઝોન 5માં કચ્છનો મોટાભાગનો ભાગ આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 જોઈએ કે સમુદ્ર પાણીથી રચાતા સરોવરને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે લગુન સરોવર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48, ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર કયા જિલ્લામાં છે? તો તેમાં જવાબ આવશે મહેસાણા. ક્વેશ્ચન નંબર 49 છે કે સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે? તો તેમાં જવાબ આવશે સહ્યાદ્રી. ક્વેશ્ચન નંબર 50 છે, નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? તો તેમાં જવાબ આવશે લિનોમાઇટ. અને બિટુમિન, લિગ્નાઇટ ને એન્થ્રેસાઇટ આ ત્રણેય કોલસાના પ્રકારો છે, લિનોમાઇટ એ કોલસાનો પ્રકાર નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 જોઈએ કે પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો તેમાં જવાબ આવશે આનર્થ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 52, ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? તો તેનો જવાબ આવશે ગુણભાખરી સાબરકાંઠા, એટલે ગુણભાખરી ગામ અને સાબરકાંઠાનું પોશીના તાલુકો અને સાબરકાંઠા જિલ્લો. અને કયા ત્રણ નદીના ત્રિવેણી સંગમના સ્થાને ચિત્ર વિચિત્રનો એટલે કે ગુણભાખરીનો મેળો ભરાય છે? તો તેમાં આવશે આકુળ, વ્યાકુળ અને સાબરમતી, આ ત્રણેય નદીના સંગમ સ્થાને આ મેળો યોજાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53 છે, દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે જગત મંદિર. ક્વેશ્ચન નંબર 54 છે, ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે અમદાવાદ.
क्वेश्चन नंबर 55 क्यों नृत्य पुरुष प्रधान है तो गरबी। क्वेश्चन नंबर 56 है क्या कच्छी मालमे वास्कोद गामाना वहाण ने पूर्व आफ्रिका थी मलबार किनारा सुधी दिशा आपी थी तो तेमा जवाब आवशे कांजी मालम जे कच्छी था। त्यारबाद क्वेश्चन नंबर 57 जो है कि पिठोरा शू है तो कि एक आदिवासी चित्रकला है। त्यारबाद क्वेश्चन नंबर 58 जो है कि भवाई भजववा क्यूँ वाजिंत्र अनिवार्य है तो तेमा जवाब आवशे भूंगळ। क्वेश्चन नंबर 59 है कि त्रण प्रवेश द्वारों वाली वाव ने शूँ कहवाई है तो जे वावना त्रण प्रवेश द्वारों होय तेने ते वावनो प्रकार में जोईए तो ते जया प्रकार की वाव कहवाई है। त्यारबाद क्वेश्चन नंबर 60 है गुजरात नु सौथी जूनू संग्रहालय क्यूँ है तो तेनो जवाब आवशे कच्छ म्यूजियम। त्यारबाद क्वेश्चन नंबर 61 है कि ध्यानचंद की श्रेष्ठता कई रमत में सिद्ध थयेली हती तो तेनो जवाब आवशे हॉकी। तो मेजर ध्यानचंद कई रमत साथ संकळायेला हता एम पूछे तो हॉकी। त्यारबाद क्वेश्चन नंबर 62 है कया क्रिकेटर क्रिकेटना भगवान तरीके जाणीता थया छे तो सचिन तेंडुलकर। त्यारबाद क्वेश्चन नंबर 63 प्लेइंग इट माय वे ए कोनी आत्मकथा छे तो तेमा जवाब आवशे सचिन तेंडुलकर। क्वेश्चन नंबर 64 है क्रिकेटनी रमत माटे ग्रीन पार्क स्टेडियम क्यां आवेलू छे तो तेनो जवाब आवशे कानपुर। त्यारबाद क्वेश्चन नंबर 65 जो है कि जल्लीकट्टू एटले शू तो कि जल्लीकट्टू एक बड़द आधारित रमत है। आ जल्लीकट्टू गया वर्षे एटले कि थोड़ा टाइम पहला बहुज मोटो विवाद थयो हतो ते सुप्रीम कोर्टे आ जल्लीकट्टू रमत पर प्रतिबंध मेकवामां आव्यो हतो अने त्यांना लोकल पब्लिके तेनो बहु मोटा प्रमाण में विरोध कर्यो हतो। तो आ जल्लीकट्टू एटले शू तो कि जल्लीकट्टू एक बड़द आधारित एक रमत है। त्यारबाद क्वेश्चन नंबर 66 है कि चेस खिलाड़ी विश्वनाथ आनंद क्या राज्यना है तो तेमा जवाब आवशे तमिलनाडु। क्वेश्चन नंबर 67 है कि रोहला नेशनल पार्क क्या राज्य में आवेल छे तो हिमाचल प्रदेश। त्यारबाद क्वेश्चन नंबर 68 है कि बनारस शहर नु जूनू नाम शू है तो तेमा जवाब आवशे काशी। त्यारबाद नो क्वेश्चन नंबर 69 है कि भारत की सौथी लांबी नदी कई है तो तेमा जवाब आवशे गंगा। त्यारबाद क्वेश्चन नंबर 70 है कि भारत ना क्या राज्य ने भूतान देश की सरहद स्पर्शती नहीं तो तेमा जवाब आवशे मिजोरम। असम अरुणाचल प्रदेश और सिक्किम आ त्रण राज्यों की सरहद भूतान देश ने स्पर्शे है। मिजोरम ने मिजोरम राज्य की सरहद भूतान देश ने स्पर्शती नहीं। त्यारबाद क्वेश्चन नंबर 71 है कि ओजन स्तरना भंगाण माटे CFC एटले के क्लोरोफ्लोरोकार्बन सामाथी उत्पन्न थाय छे तो तेनो जवाब आवशे फ्रीज अने एसी माथी। त्यारबाद क्वेश्चन नंबर 72 है कि हाइड्रोजन वायु की शोध कया रसायन शास्त्रीय करी थी तो तेमा जवाब आवशे हेनरी केवेंडिश। त्यारबाद क्वेश्चन नंबर 73 है कि शरीर क्या भाग में रुधिर शुद्ध बने तो तेमा जवाब आवशे फेफसा। क्वेश्चन नंबर 74 है कि आइंस्टाइननु ऊर्जा दर सूत्र जणावो एटले कि आइंस्टाइननु जे ऊर्जा दर सूत्र है ते शुं छे तो कि E=Δmc²। त्यारबाद क्वेश्चन नंबर 75 है कि पुख्त मनुष्य में नाना आंतरडा की लंबाई केटली होय छे तो कि 6.5 मीटर। क्वेश्चन नंबर 76 है कि रेशमी कापड़ बनावा माटे रेशमना कीड़ा उछेर ने शूँ कहे छे तो तेमा जवाब आवशे सेरिकल्चर। त्यारबाद क्वेश्चन नंबर 77 है क्यों पदार्थ रस्ता बनावा माटे उपयोगी छे तो तेमा जवाब आवशे आल्सफाट। त्यारबाद क्वेश्चन नंबर 78 चिरोड़ी नुं अणुसूत्र क्यूँ छे तो तेमा जवाब आवशे CaSO4 2H2O। त्यारबाद क्वेश्चन नंबर 79 है कि अवरोधनों एकम कयो छे तो तेनो जवाब आवशे ओम। क्वेश्चन नंबर 80 है कि ओजन स्तर क्या विकिरणों शोषण करे छे तो कि पारजांबली विकिरणों। त्यारबाद क्वेश्चन नंबर 81 राष्ट्रीय गीत जनगण मनना रचयिता कोण छे तो रविन्द्रनाथ टागोर। क्वेश्चन नंबर 82 है कि धारासभा अने कारोबारी सिवाय केन्द्र सरकारनुं ત્રીજું અંગ કયું છે તો તેમાં જવાબ આવશે ન્યાયતંત્ર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 83 છે કે ભારતીય બંધારણ મુજબ કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી તો તેમાં જવાબ છે માહિતીનો અધિકાર। જે આપણો માહિતીનો અધિકાર મૂળભૂત અધિકાર જે આપણે મૂળભૂત અધિકારો આપેલા છે ભારતના બંધારણમાં તે મૂળભૂત અધિકાર નથી જે માહિતીનો અધિકાર રહ્યો તે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 84 બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા તો બંધારણ સભાના કાયમી સભ્ય હતા આપણા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે આપણા બંધારણ સભાના અધ્યક્ષ હતા અને બંધારણ સભાના કાર્યકારી સભ્ય એટલે કે અસ્થાયી સભ્ય હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 85 છે કે કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં તો કે 14 વર્ષથી નીચેના બાળકોને। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 86 છે કે ઇન્ડિયન પિનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે તો કલમ નંબર 40। ક્વેશ્ચન નંબર 87 કે ઇન્ડિયન પિનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે તો કલમ નંબર 300।
ક્વેશ્ચન નંબર 88 છે કે કઈ પદ્ધતિ ઇન્ડિયન પિનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે? તો તેમાં જવાબ આવશે આપેલ તમામ, એટલે કે કાવતરું રચીને, હથિયારો આપીને અને ઉશ્કેરણીથી. આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવે છે ગુનાની મદદગીરી માટે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89 છે કે ઇન્ડિયન પિનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે? એટલે કે નીચે ચાર કલમ આપેલી છે, નીચે ચાર ઓપ્શનમાં, તેમાં કયું જોડકું ખોટું છે? તો તેમાં છે બળાત્કાર, જે 371 કલમ મુજબ આવતું નથી. ત્યારબાદની ત્રણ જોડકા સાચા છે. તો સાચા જોડકા મિત્રો આપણે જોઈ લઈએ તો કે ઠગાઈની જોગવાઈ આપણે આપેલી છે 415માં, ચોરીની આપેલી છે 379માં અને ધાડની આપેલી છે 291. તો મિત્રો આમાં બળાત્કારની કલમ 371 એ પણ ઓપ્શન ખોટો છે અને ઠગાઈ 415, કલમ નંબર 415 એ પણ ઓપ્શન ખોટો છે. ઠગાઈ આવશે કલમ નંબર 420માં. ત્યારબાદ ધાડ 391 અને ચોરી 379. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 90, ઇન્ડિયન પિનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 509. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 91 છે કે ઇન્ડિયન પિનલ કોડમાં કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાને લગતી છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 17, એટલે મતલબ પ્રકરણ નંબર 17માં. કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધની ગુનાને લગતી છે? તો 17મું પ્રકરણ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92, CRPCની બદનક્ષીની કલમ જણાવો. તો તેમાં જવાબ આવશે 199. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 છે, ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ સ્થળની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો કે આપેલ તમામ, એટલે કે ઘર, તંબુ અને જહાજ, આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94 જોઈએ કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે? તો 3 વર્ષ. ક્વેશ્ચન નંબર 95, પોલીસને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે? તો તેનો જવાબ આવશે કલમ નંબર 41. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96 છે કે કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારેમાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે? તો તેનો જવાબ આવશે 24 કલાક, એટલે કે 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે તેને રજૂ કરવો પડે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 જોઈએ તો કે ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવી જોઈએ? તો તેનો જવાબ આવશે 90 દિવસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 98 છે, ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે? તો તેનો જવાબ આવશે 43. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ભરણ પોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા બાપના ભરણ પોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે કલમ નંબર 125. અને ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 100, તો કે આત્મહત્યા, ખૂન કે અકસ્માત મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે? તો તેનો જવાબ આવશે કલમ નંબર 194. તો મિત્રો આ આપણે જોયું આપણે આજનું મોડલ પેપર. તો મિત્રો આ મોડલ પેપરના 100 પ્રશ્નો તમે જરૂરથી એકવાર જોઈ લેજો અને તમને એક્ઝામ સમયે ઘણો ઉપયોગી થશે. તો મિત્રો હવે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો વધારેમાં વધારે મોડલ પેપર મેળવીને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરો તો તમે પરીક્ષામાં જરૂરથી સફળ થઈ જશો. તો મિત્રો જો આ વિડીયો તમને જો નોલેજફુલ લાગ્યો હોય, જો આ વિડીયો તમને પસંદ આવે તો તમે એક લાઇક કરી તમારા મિત્ર સર્કલ કે ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરી દેજો. અને જે મિત્રો આ વિડીયો પહેલી જ વાર, એટલે કે આપણી ચેનલનો આ પહેલો જ વિડીયો જોઈ રહ્યા છે, તો મિત્રો તે મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરી દીજો, જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં તરત જ મળી જાય, જેથી કોઈ માહિતી તમારાથી મિસ ન થાય અને ઇમ્પોર્ટન્ટ સાહિત્ય તમને તમારા મોબાઈલમાં રેગ્યુલર મળતું રહે. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.